नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे स्टैंडर्ड 6 यूनिट 1 जेनी अंदर एक्टिविटी 9 नो अभ्यास करीशुं। जेनी अंदर अर्चना नामनी छोकरी दररोज डायरी लखे छे, परंतु केटलाक दिवसोनी डायरी लखवानुं चूकी गई छे। ते पोतानी मम्मीने पूछीने लखे छे। अर्चना अने तेमनी मम्मीना संवाद नीचे आपेला छे कि अर्चना जे नामनी छोकरी हती ए दररोज डायरीमां जे क्रिया करती हती ते लखती हती, परंतु केटलाक दिवसोथी ते लखवानुं भूली गई हशे। एटले ते एनी मम्मीने पूछी अने संवाद लखे छे, नीचे आप्या छे, चित्रनी अंदर जोवा मळे छे। पहेलुं छे अर्चना, मम्मी प्लीज टेल मी वेर वर वी ध लास्ट संडे। अर्चना मम्मी ने पूछे छे, टेल मी के मने मम्मी, के आपणे लास्ट संडे गया रविवारे क्या गया हता। मम्मी कहे छे, वेर वी वर ऑन द फार्म, के आपणे क्या गया था, खेतरमां गया था। अर्चना ओ यस, के हा, वॉट वॉज द नेम ऑफ देट बिग ट्री। अर्चना पूछे छे के शू हतु, वॉट वॉज द नेम, शू नाम हतु देट बिग ट्री, के पेलू जे मोटू झाड हतु एनु नाम शू हतु। मम्मी कहे छे, बिग ट्री, मोटू झाड। अर्चना वन नियर द वेल, के जे कूवो हतो एनी नियर एटले के पासे जे एक हतु ए। मम्मी कहे छे, यस देट वॉज एन आमला ट्री, કે હા તે આમળાનું ઝાડ હતું। અર્ચના કહે છે, ઓકે વેર વોઝ આઈ ઓન ફ્રાઈડે આફ્ટરનૂન। આઈ એટલે હું, વેર એટલે ક્યાં જઉં, ફ્રાઈડે ના દિવસે, આફ્ટરનૂન એટલે બપોરે, હું ક્યાં હતી ગઈ તે। તો મમ્મી કહે છે, ઓન ફ્રાઈડે, કે શું શુક્રવારના દિવસે। વોટ વોઝ ધ ડેટ, શું તારીખ હતી તે દિવસે। અર્ચના કહે છે, ઇટ વોઝ ધ 11 ઓફ ધીસ મંથ, કે આ મહિનાની 11મી તારીખ હતી તે। મમ્મી કહે છે, વેર વર ઇન ધ દૂધસાગર ડેરી, કે આપણે દૂધસાગર ડેરી ગયા હતા। અર્ચના કહે છે, એન મમ્મી ઓન ધ 12 આપણે 12મી તારીખે ક્યાં હતા, કે 12મી શું હતું, ક્યાં ગયા હતા। તો મમ્મી કહે છે, યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ વર એટ ધ લાઇબ્રેરી, કે તું અને તારા મિત્રો ક્યાં ગયા હતા, લાઇબ્રેરીમાં ગયા હતા। અર્ચના કહે છે, ઓ યસ, કે હા, આઈ રિમેમ્બર નાવ, કે હવે મને યાદ આવ્યું, આઈ વોઝ દેર વિથ માય ફ્રેન્ડ્સ, એટલે કે હા હું મારા મિત્રો સાથે ગઈ હતી। એન્ડ ઓન ધ 10 ઓફ ધીસ મંથ, અને આ મહિનાની 10મી તારીખે। મમ્મી કહે છે, ઓન ધ 10 ઓફ ધીસ મંથ, કે આ મહિનાની 10મી તારીખે। યુ વર એટ ધ ડોક્ટર્સ ક્લિનિક, કે તું ડોક્ટરના ક્લિનિકમાં ગઈ હતી। અર્ચના યસ, બટ આઈ વિલ નોટ રાઇટ ધેટ, હા પણ મેં તે લખેલું હશે નહીં। મમ્મી વાય નોટ બેટા, શા માટે નહીં લખ્યું બેટા। અર્ચના કહે છે, નો નો, ના ના, ઇટ વોઝ અ બેડ એક્સપિરિયન્સ, કે ખરેખર તે ખરાબ અનુભવ હતો। મમ્મી બટ, પણ, ઇટ વોઝ અ રિયલ એક્સપિરિયન્સ, પણ તે ખરેખર સાચો અનુભવ હતો, સો તેથી પ્લીઝ ડુ રાઇટ ઇટ, તેથી તું હવે એને લખી દે। કે અર્ચના દરરોજ ડાયરી લખતી હતી, પણ કેટલાક દિવસની તે લખવાની ભૂલી ગઈ હતી, પણ તે સારું કહેવાય કે તે એની મમ્મીને દરેક તારીખ જે હતી એ બહાર ગયા હતા એ તારીખનું એની મમ્મીને પૂછે છે અને તે એની ડાયરીની અંદર નોંધ કરે છે। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 6 યુનિટ 1 જેની અંદર સૌ પ્રથમ આપણે એક્ટિવિટી 9નો અભ્યાસ કર્યો અને હવે આપણે એક્ટિવિટી 10નો અભ્યાસ કરીશું। તો જેની અંદર કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો। કૌંસમાં આપણને 5 શબ્દો આપેલા છે, એમ, ઇઝ, વોઝ, વર, આર। આ 5 શબ્દોનો ઉપયોગ કરી નીચે જે આપેલી છે તે ખાલી જગ્યાઓ પૂરવાની છે, તો તેના વિશે આપણે સમજીએ। એમ ઇઝ આર એટલે છું, છે, છો, છીએ, જે આપણને શું દર્શાવે છે, વર્તમાનકાળ દર્શાવે છે। એમ ઇઝ આર એ આપણા વર્તમાનકાળના ટુબીના રૂપો છે, બરાબર છે। તો કોને જોડે એમ આવે, કોને જોડે ઇઝ આવે અને કોને જોડે આર આવે, તો જોઈએ આઈ સાથે એમ, હી, સી, ઇટ જોડે ઇઝ, યુ, વી, ધે જોડે આર લાગે। એક્ઝામ્પલ જોઈએ, આઈ એમ અ બોય,
कि हूँ छोकरो छू, तो शू आयु आई जोड़े एम आयु। ही के सी बने वापरी शकाय, इज वेरी ब्रेव कि ते खूबज बहादुर छे, कि तेणीनी खूबज बहादुर छे। इट इज अ कार कि पेली कार छे। यू वी दे बहुवचन छे, ते त्रणे त्रणमां टू बी रूप शू आवे आर आवे कि तेवो छोकराओ छे। એટલે શું થયું છે આવ્યું, તો છું છે છો છી આવે તો એમ ઇઝ આર મૂકવાનું થાય। એ જ રીતે ત્રણ જોઈએ, હવે આ બે વોઝ વર હતું હતો હતી હતા, એ શું દર્શાવે, ભૂતકાળ, ક્રિયા પૂરી થઈ ગઈ હોય તો એની જોડે આઈ હી સી ઇટ જોડે વોઝ આવે ટુ બીનું રૂપ, યુ વી દે જોડે વર ટુ બીનું રૂપ આવે। આપણને ખબર પડે કે અહીંયા હી સી ઇટ જોડે ઇઝ આવ્યું તો તેનું ભૂતકાળ શું થાય, વોઝ થાય। જ્યારે યુ વી દે વર્તમાનનું ટુ બીનું રૂપ આર છે તો એનું ભૂતકાળ વર થાય। ઓકે, હવે જોઈએ વોઝ વરના એક્ઝામ્પલ। તો આઈ વોઝ સિક કે હું બીમાર હતો, હતો એટલે શું આવ્યું, ભૂતકાળ। હી અને સી બંનેની અંદર વાપરી શકાય વોઝ એબસન્ટ કે તે ગેરહાજર હતો, કે તેણીની ગેરહાજર હતી, હતો હતી। ઇટ વોઝ ઇઝી કે પેલું ઇઝી હતું, સહેલું હતું। યુ વી દે વર પ્રેઝન્ટ કે તેઓ બધા હાજર હતા, એના માટે શું વપરાય, વર। તો એટલું યાદ રાખવાનું કે આઈ હી સી ઇટ હોય તો વોઝ આવે અને બહુવચન હોય તો વર આવે। એ રીતે અહીંયા હી સી ઇટ હોય તો ઇઝનું બહુવચન, આ ઇઝનું ભૂતકાળ શું થાય, વોઝ થાય, જ્યારે આરનું ભૂતકાળ શું થાય, વર થાય। ઓકે, તો હવે આપણે એક્ઝામ્પલ તરફ જઈએ। પાંચ શબ્દો આપેલા છે, દરેક શબ્દની અંદર તમને એક શબ્દ આપેલો છે કે ટુડે ખાલી જગ્યા સેટરડે, અહીંયા ટુડે એટલે આજે થયું, સેટરડે એક વચન છે, તો આજે વર્તમાન થયું તો એના જોડે ટુબીના રૂપ કયા આવે, ઇઝ એમ અને આર, પણ એમાંથી સેટરડે એક જ વચન છે તો શું આવે, ઇઝ આવે, ટુડે ઇઝ સેટરડે। એ જ રીતે સામે યસ્ટરડે ખાલી જગ્યા ફ્રાઇડે, યસ્ટરડે એટલે ગઈકાલે, એટલે ક્રિયા કેવી કહેવાય, પૂરી થઈ ગયેલી, ભૂતકાળ કહેવાય, ફ્રાઇડે એક વચન છે। તો અહીંયા જોઈ શકીએ કે ઇઝ આપેલો છે તો ઇઝનું ભૂતકાળ શું થતું હતું, આપણું વોઝ, અને એક વચન છે એટલે શું વપરાય, વોઝ વપરાય। This year I ખાલી જગ્યા in class 6, this year એટલે આ વર્ષે, તો I શું છે, એક વચન છે, તો આની જોડે વર્તમાનમાં શું વપરાય, એમ, કે આ વર્ષે હું છઠ્ઠા ધોરણમાં ભણું છું, છું આવે। લાસ્ટ યર આઈ ખાલી જગ્યા ઇન ક્લાસ 5, લાસ્ટ યર એટલે ગયા વર્ષે, એટલે ક્રિયા કેવી થઈ ગઈ, પૂરી થઈ ગયેલી છે। આઈ ખાલી જગ્યા ઇન ક્લાસ 5 કે ગયા વર્ષે હું પાંચમા ધોરણમાં હતો, એટલે આઈ જોડે શું આવે, વોઝ આવે। ધીસ વીક વી ખાલી જગ્યા ઇન સ્કૂલ, ધીસ વીક એટલે આ વીક એટલે અઠવાડિયો, વી એટલે બહુવચન છે તો બહુવચનમાં વર્તમાનમાં શું આવે, આર આવે। એ જ રીતે અહીંયા લાસ્ટ વીક, વીક ખાલી જગ્યા ઇન પાર્ક, ગયા અઠવાડિયે, વી એટલે બહુવચન છે તો વીમાં શું થતું હતું, વર આવતું હતું, ડબલ્યુ ઈ આર ઈ, કે ગયા વર્ષે અમે પાર્કની અંદર ગયા હતા। માય ફ્રેન્ડ્સ ખાલી જગ્યા હિયર ટુડે, ટુડે એટલે આજે, એટલે વર્તમાન થયું, ફ્રેન્ડ્સ બહુવચન છે, ફ્રેન્ડ હોય તો એક વચન, પણ ફ્રેન્ડ્સ એટલે બહુવચન છે તો અહીંયા શું આવશે, આર। દે ખાલી જગ્યા નોટ હિયર યસ્ટરડે, ગઈકાલે એટલે ભૂતકાળ થયું, દે ભૂતકાળમાં બહુવચન જોડે શું આવે, વર આવે। તો આ રીતે, તો આ રીતે આપણે જોઈએ કે વર્તમાનમાં ઇઝ છે તો એનું ભૂતકાળમાં શું થાય, વોઝ થાય। એ જ રીતે અહીંયા આઈ છે તો એના જોડે ટુબીનું રૂપ એમ જો આવ્યું તો ભૂતકાળમાં શું થયું, વોઝ થયું। બહુવચનમાં આર છે તો આરનું ભૂતકાળ શું થયું, વર। એ જ રીતે અહીંયા પણ આરનું ભૂતકાળ શું થયું, વર। એટલું યાદ રાખવાનું કે વર્તમાનના ટુબીના રૂપો એમ, ઇઝ અને આર છે, જ્યારે ભૂતકાળના વોઝ અને વર છે। ક્રિયા ચાલુ હોય
तो त्या एमीज आर नो उपयोग थाय, ज्यारे पूरी थई गई होय तो त्या वोज अने वर नो उपयोग थाय। आना आधारे आपणे સ્વાપોથીની અંદર ક્વેશ્ચન 7ની જે ખાલી જગ્યાઓ આપેલી છે તે પૂરવાની રહેશે। અહીં તમને ગાંધીજી વિશેની માહિતી આપેલી છે, તો જોઈએ। વી સેલિબ્રેટ 2 ઓક્ટોબર એઝ ગાંધી જયંતી, વી લવિંગલી કોલ ગાંધીજી બાપુ। હી વોઝ બોર્ન ઇન પોરબંદર ઇન 1869, હિઝ ફાધર્સ નેમ વોઝ કરમચંદ એન્ડ હિઝ મધર્સ નેમ વોઝ પુટલીબાઈ। His wife's name was Kasturba. He studied in Rajkot. He believed in truth and non-violence. He also believed in simplicity and equality. He fought for freedom. We call him the father of the nation. To જોઈએ, we celebrate કે આપણે સેલિબ્રેટ એટલે ઉજવીએ છીએ 2 ઓક્ટોબર, બીજી ઓક્ટોબરની ગાંધી જયંતી, કે આપણે બધા બીજી ઓક્ટોબરને ગાંધીજી ગાંધી જયંતી કે આપણે બીજી ગાંધી જયંતી બીજી ઓક્ટોબરે ઉજવીએ છીએ। વી લવિંગલી કોલ ગાંધીજી બાપુ, લવિંગલી એટલે પ્રેમથી કહીએ આપણે, કોલ એટલે કહેવું, ગાંધીજી કે આપણે સૌ પ્રેમથી ગાંધીજીને શું કહીએ છીએ, બાપુ કહીએ છીએ। હી વોઝ બોર્ન, બોર્ન એટલે જન્મ, ઇન પોરબંદર કે પોરબંદરની અંદર, ઇન 1869 કે ગાંધીજીનો જન્મ પોરબંદરની અંદર 1869ના રોજ થયો હતો। હિઝ ફાધર્સ નેમ, અહીંયા જુઓ નામ દર્શાવ્યું છે, એમના પિતાનું તો સંબંધ આવ્યું એટલે ફાધરના પાછળ શું આવ્યું, એસ। તેમના પિતાનું નામ શું છે, કરમચંદ છે। એન્ડ હિઝ મધર્સ નેમ, અને એમની માતાનું નામ પુટલીબાઈ છે। હિઝ વાઇફ્સ નેમ, એમની પત્નીનું નામ શું છે, કસ્તુરબા છે। હી સ્ટડી ઇન રાજકોટ, ભૂતકાળ છે કે તેમણે રાજકોટમાં અભ્યાસ કર્યો હતો। હી બિલીવડ, બિલીવ એટલે માનવું, ઇન ટ્રુથ એટલે સાચું, અને નોન વાયોલન્સ એટલે અહિંસામાં માનનારા કે માનતા હતા। હી ઓલ્સો બિલીવડ ઇન સિમ્પ્લિસિટી એન્ડ ઇક્વિલિટી, તેઓ બિલીવડ માનવું, સિમ્પ્લિસિટી એટલે સાદાઈની અંદર અને ઇક્વલિટી એટલે કે સમાનતાની અંદર માનતા હતા। હી ફોટ ફોર ફ્રીડમ, ફાઇટનું ભૂતકાળ, ફાઇટ એટલે લડવું થાય, તો તે સ્વતંત્રતામાં શું કરતા હતા, લડતા હતા સ્વતંત્ર માટે, લડ્યા હતા, ભૂતકાળ છે એટલે। વી કોલ્ડ હિમ કે આપણે બધા તેમને ધ ફાધર ઓફ ધ નેશન, નેશન એટલે રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ કે આપણે તેમને રાષ્ટ્રપિતા કહીએ છીએ। એ જ રીતે અહીંયા પણ ક્વેશ્ચન 14 છે કે ઉદાહરણ પ્રમાણે નીચેના વાક્યો આપેલી ખાલી જગ્યાઓ લખો। તમને એક્ઝામ્પલ આપેલું છે, આપણને એક વાક્ય આપેલું હોય અને આ રીતે તમને બોક્સ આપેલા હોય જેની અંદર એક એક શબ્દ લખવાનો થાય, તો એના આધારે આપણે નીચેના જે આપેલા છે તે પૂરવાના રહેશે। અને ક્વેશ્ચન 15ની અંદર તમને કહ્યું છે કે ધોરણ 5 થી 8ના ગુજરાતી સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન ટેકનોલોજીના પાઠ્યપુસ્તકમાંથી ગુજરાતમાં ભારતમાં થઈ ગયેલી વિભૂતિઓ વિશે માહિતી મેળવો, તેમના ફોટા ચોંટાડીને દરેક વિશે 2 વાક્યો લખો। તમને અહીંયા દેખાય છે ગાંધી બાપુનો ફોટો અને તેનું નામ લખ્યું છે અને એમના વિશે 2 વાક્યો। એ રીતે તમારે નીચેના બીજા 5 વિશે લખવાનું છે અને તેના ફોટા ચોંટાડવાના રહેશે।